આજે આપણે આ વિડિયોની અંદર કઈ રીતે ટ્રાયલ વર્ઝન સોફ્ટવેરનું એક્ટિવેટ કરવું તેના વિશે માહિતી મેળવશું. સોફ્ટવેરનું ટ્રાયલ એક્ટિવેશન 15 દિવસ માટેનું રહે છે અને એની અંદર તમે સોફ્ટવેરના બધા જ ફંક્શનને ઉપયોગ કરી શકો છો. માત્ર લિમિટેશન એ રહે છે કે જે દિવસથી તમે ટ્રાયલ એક્ટિવેટ કરેલું છે એના 15 દિવસ સુધીની જ એન્ટ્રી સોફ્ટવેરમાં કરી શકો છો, એના પછીની કોઈ પણ એન્ટ્રી સોફ્ટવેર એક્સેપ્ટ કરશે નહીં. તો ટ્રાયલ વર્ઝનને એક્ટિવેટ કરવું એ ખૂબ જ સરળ છે. ટ્રાયલ વર્ઝનને એક્ટિવેટ કરવા માટે સૌ પ્રથમ સોફ્ટવેર ઉપર ડબલ ક્લિક કરો અથવા તો સોફ્ટવેરને સ્ટાર્ટ કરો. સોફ્ટવેરને સ્ટાર્ટ કરશો તો તમારી સમક્ષ એક નાનકડું એક્ટિવેશન મેનુ આવી જશે. આ એક્ટિવેશન મેનુની અંદર ટ્રાયલ એક્ટિવેશન 15 ડેઝ ઉપર તમારે ક્લિક કરવાનું. આના ઉપર ક્લિક કરતાની સામે તમારી કંપનીની બેઝિક ડિટેલ્સ તમને પૂછવામાં આવશે અને તે બેઝિક ડિટેલ આપવી ફરજિયાત છે. આની અંદર જે રેડ કરીને જે કાંઈ પણ નામ લખેલા છે એ બધા લખવા એ ખૂબ જ ફરજિયાત બની રહે છે. તો અહીં આપણે અત્યારે ટેમ્પરરી ટ્રાયલ એક્ટિવેશન માટેની ડિટેલ ભરી નાખી. સૌપ્રથમ કંપનીનું નામ, ધારો કે અત્યારે આપણી કંપનીનું નામ છે ક્લિક સોફ્ટવેર. પછી કોન્ટેક્ટ પર્સન જે કોઈ પણ હોય એનું નામ. પછી મોબાઈલ નંબર. પછી જે કાંઈ પણ ઈમેલ હોય એ ઈમેલ એડ્રેસ. પછી જે સિટી હોય એ સિટી. અહીં તમારે ડીલર કોડ લખવાનું રહેશે. જો તમને કોઈ પણ જાતનો ડીલર કોડ યાદ ન હોય તો આ ફિલ્ડને તમે બ્લેન્ક મૂકી શકો છો. આ રીતે તમારી કંપનીને રિલેટેડ બેઝિક ડિટેલ ફરજિયાત ભરવી જરૂરી છે. આની અંદર જે મોબાઈલ નંબર નાખવામાં આવેલા છે તે મોબાઈલ નંબરની ડિટેલ અથવા તો મોબાઈલ નંબર એ સાચા લખવા જરૂરી છે, કારણ કે ટ્રાયલ એક્ટિવેશન કરવા માટેનું જે ઓટીપી આવશે એ આ નંબર ઉપર આવશે. અત્યારે આપણે એક્ટિવેટ નામનું બટન ઉપર ક્લિક કરીએ. એક્ટિવેટ ઉપર બટન ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવશે કે પ્લીઝ એન્ટર ઓટીપી. અહીં આપણે તમારા જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અથવા તો અહીં જે મોબાઈલ નંબર લખેલા હશે એના ઉપર એક મેસેજ આવશે અને એની અંદર ઓટીપી નાખેલા હશે. એ ઓટીપી આપણે અત્યારે આની અંદર નાખશું. અત્યારે મને એક મેસેજ આવી ગયો છે કે જેની અંદર ઓટીપી 9936 છે. તો અહીં હું 9936 લખી નાખીશ અને ઓકે ઉપર ક્લિક કરીશ. ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને એક મેસેજ આવશે, ટ્રાયલ વર્ઝન સક્સેસફુલી રજિસ્ટર્ડ, પ્લીઝ રિસ્ટાર્ટ યોર સોફ્ટવેર. અહીં ઓકે પર તમારે ક્લિક કરવું. ઓકે ઉપર ક્લિક કર્યા બાદ પાછું ફરીથી તમારે સોફ્ટવેર ચાલુ કરવાનું રહેશે. સોફ્ટવેર ચાલુ કરશો ત્યારબાદ તમારી સમક્ષ આ વિન્ડો અહીં આવશે, પરંતુ અહીં તમારે કન્ટિન્યુ વિથ ટ્રાયલ વર્ઝન ઉપર ક્લિક કરવાનું છે કે જેથી તમે સોફ્ટવેરની અંદર ટ્રાયલ વર્ઝન ઉપર કામ કરી શકશો. અહીં આપણે કન્ટિન્યુ વિથ ટ્રાયલ વર્ઝન ઉપર ક્લિક કરીએ જેથી આગળની જે કાંઈ પણ સોફ્ટવેરની પ્રોસેસ છે, જેમ કે કંપની સિલેક્ટ કરવું કે સોફ્ટવેરમાં કામ કરવું, એ બધી તમે પ્રોસેસ કરી શકશો. અહીં અત્યારે આપણે કોઈ પણ એક ટેસ્ટ કંપનીને સિલેક્ટ કરી લે. હવે લિમિટેશન શું રહેશે? ધારો કે અત્યારે આપણે 15 તારીખના ટ્રાયલ વર્ઝન એક્ટિવેટ કરેલું છે તો કોઈ પણ જાતની તમે એન્ટ્રી છે ને 30-4 સુધી કરી શકશો, સોફ્ટવેર એક્સેપ્ટ કરશે. પણ જેવું એક તારીખ વધી જશે એટલે સોફ્ટવેર તમારું એક્સેપ્ટ કરશે નહીં અને એક મેસેજ આપી દેશે કે ટ્રાયલ વર્ઝન નોટ અલાઉડ એન્ટર ડેટ. ઓકે, એટલે આ ખૂબ જ સરળ અને સાદી પ્રોસેસ રહે છે સોફ્ટવેરને ઉપયોગમાં લેવા માટે. આ માહિતી તમને સમજાઈ ગઈ હશે. આભાર.